नमस्कार, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે ધાનેરાની અંદર પરસોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। ધાનેરાના લાલચોક ખાતે આજે પરસોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી। આ સભા પ્રસંગે ધાનેરા ભાજપ વિધાનસભાના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ, પ્રભારી ખેમરાજભાઈ ગુરુમાનસિંહ, સંજયભાઈ દેસાઈ, આશાબેન પટેલ, ભગવાનદાસ પટેલ, ગીરધરભાઈ ભીમાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તેમાં ભાજપના આ જાહેર સભામાં પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ કોંગ્રેસના કેટલાક નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગંદા શબ્દો કહી તેનું અપમાન કર્યું છે। આવી કોંગ્રેસ પાર્ટીને એવી સજા આપો કે સમગ્ર હિન્દુસ્તાનમાંથી તે સાફ થઈ જાય। ત્યારે બીજી બાજુ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ એમ કહી રહ્યા છે કે ગુજરાતનો વિકાસ થયો નથી અને ભાજપ વિકાસના મોડલને લઈને ચૂંટણી જીતવા નીકળી પડી છે। તેનો જવાબ આપતા કહ્યું હતું કે જે કોંગ્રેસની સરકારમાં 24 કલાક વીજળી લોકોને નહોતી મળી તે ભાજપની સરકારમાં મળવા લાગી છે। 108 એમ્બ્યુલન્સ જે સુવિધા છે તે ભાજપ સરકારની છે અને પાણીથી તરસતું ઉત્તર ગુજરાત, જેણે સુજલામ સુફલામ યોજનાથી જેણે ખેતરે ખેતર સુધી પાણી પહોંચાડ્યા અને બનાસકાંઠાના ખેડૂતો આ પાણીથી આજે દાડમની બહોળા પ્રમાણમાં ખેતી કરવા લાગ્યા અને દેશના લેવલે ઉત્પાદનમાં એવોર્ડ લેવતા લાગ્યા, એ આ ભાજપ સરકારનું ગુજરાતનું એક વિકાસનું મોડલ છે। કોઈ પાણી માટે ઉપવાસ પર ઉતર્યા હોય એવું કોઈ તે સમયના પ્રથમ મુખ્યમંત્રી તો તે નરેન્દ્ર મોદી છે।
માં વગાડે અમારે ઘોડી ખામ બેઠા હતા મને કે રૂપાલા ડંકો તો અહીંયા કેતુ નો ટીંગાતો કોઈ વગાડે એવો અહીંયા જાતો નતો આ પાણી વગેરે ડંકા ન વગડે તમે બધા મંદિરો માં જતા છો ને આપણે ત્યાં ડંકા વગાડતા હોય અહીંયા ટીંગાતા જ હોય છોકરા ને રમતા હોય એની કેળે વાગે મોદી જેવું ભરત નેતા પેદા કરવો એને માટે તમે એની હલકી ભાષા વાપરી નહીં સજા કરવી જોઈએ આપણે તો આ લોકશાહી નો ઉત્સવ ઉજવવાનો છે અને આપ સૌ કમળના નિશાન ઉપર મતદાન કરો એ વિનંતી કરવા માટે હું આવ્યો હતો પણ આ કોંગ્રેસ ને સબક એવો શીખડાવવાની જરૂર છે મિત્રો કે હવે પછીની ચૂંટણીઓમાં ચૂંટણી તો લડવી હોય તો લડે પણ ગુજરાતને ગાય દેતા ભૂલી જાય એવું તો આ વખતે કરો કરો ને કરો ઘણીઓ તમારે લડવી છે અને અમને ગાવાઈ દેવી છે આ વ્યવહારિક વાત હોય ત્યાં સુધી નું સમજાય આપણે જાનું લઈને પણ જાય છીએ અને વેવાય આપણા હકા જોઈએ આપણે સમજીને જોતેલા હોય સાત આઠ જણા તો હોય છે પીડ્યા હોય ત્યાં જાન લઈને જાય તો માંડવા વાળી બેનું હોય એ નાના મોટા ફટાણા ખાય વરરાજાનું નાક નળિયા જેવું છે નણોવર પૂછવો છે આવું બધું ખાય તો એમાં આપણને જાનવાન દુઃખ લાગે એનું કારણ શું આપણે સમજીએ કે આપણે જાનવાળા છે આપણે કન્યા લઈ જવાની છે એટલે થોડા ફટાણા સાંભળવા એમ આપણે જાનવાળા છે એટલે ગુજરાતમાં કન્યા તો આપણે જ લઈ જવાની છે એટલે એના ફટાણા બે ત્રણ સાંભળવામાં વાંધો પણ ગાયું ન દેવા ફટાણા સાંભળાય પણ ગાયું મિત્રો આ ધોમ ધક્કા પાપમાં આટલી કતાર બંધ રીતે તમે આ ચૂંટણી સભામાં માવજીભાઈ ને જીતાડવા માટે ઉપસ્થિત રહ્યા છો એના ઉપરથી મને ભરોસો પડે છે કે આ સીટ અમે અગાઉ ક્યારેય નહીં જીત્યા હોય એટલા મતોથી આ વખતે જીતવાના નંબર બે આટલી મોટી તમારો ઉત્સાહ અને આનંદ જોયા પછી એક તમને વિનંતી કરવાની ઈચ્છા છે તો આ પરો તો કરો આ ચૂંટણી પૂરી થશે આપણી આ સભા હમણાં પૂરી થશે એટલે તમે ઘેરે જશો એટલે ઘેરે પૂછશે ક્યાંય ગયા હતા ઓરંગ રશિયા ક્યાં રમી આવ્યા આવું તો થાહે અમને પૂછે છે એમાં કઈ તમને નવું છે અને તમે એમ કહો કે આ તો ચૂંટણીની સભા હતી એમાં તમને ખબર પડે આમ જ કહો ને પણ એવું આજનો દી એવું ન કહેતા આજનો દી હું કહું એવું કહેજો આજનો દી તમે એવું કહેજો એક તો એક લીટી પાકી કરી નાખો ધીરે જાતા હોય તો ભૂલી નાખજો પછી એક પણ છે હું ત્યારે આગી વાત 14મી તારીખે 9 વાગ્યામાં આટલું યાદ રહે ને આજ માવજીભાઈ ના ટેકામાં સભા હતી આપણા હરજીવનભાઈ હતા જિલ્લાના બધા આગેવાનો હતા આમાંથી તમને જેટલા આગેવાનો નામ આવડે એના નામ દેજો અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો
આ બધું જોડીને એટલું કહેવાનું 14મી તારીખે 9 વાગ્યામાં તારે ને મારે હાથમાં હાથ નાખી ગીત ગાતા ગાતા મત દેવા જવાનો છે કેજો આ જુવાનરા ઉતાવળા થાવ આમાં જેમ સચવડ છે એને મને બધા સમુદ્રની ઉપસ્થિત કરાવ જિલ્લાના નાગરિકોની મારે એને વંદન કરવા છે કુદરતના ભયાનક પ્રકોપની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અને ભારતની તમારી પડખે તમારા સાથીદારની જેમ ઊભી રહી હતી સુખ દુઃખમાં તમારા સાથી તરીકે અમારા રાજ્યનો મુખ્યમંત્રી બે દિવસ તમારા ગામમાં રોકાણો તો સરકારને લઈને રોકાણો આ વાત મેં સભાના પ્રવચનમાં એટલા માટે નહોતી કરી કે એ અમારી ચૂંટણી માટે મત માગવાનું કારણ નહોતું એ અમારી ફરજ હતી અમે બજાવી અમે અમારો વ્યવહાર બરાબર કર્યો છે 14મી તારીખે વ્યવહાર ભરવાનો વારો તમારો આપણે ત્યાં રિવાજ છે કે આપણે ત્યાં કોઈ 5 રૂપિયા લખાવ્યા હોય તો આપણે ત્યાં એને ત્યાં વરામાં જઈ ત્યારે 10 લખાવો આપણે આ વ્યવહારિક વાત છે ને કે આપણે 10 લખાવવા આવી ત્યાં ખાનગી 2 લખાવી લીધું હોય અમે વ્યવહાર બરાબર કર્યો છે વ્યવહાર વરો કરવાનો વારો તમારો છે 14મી એ વ્યવહાર બરાબર કરશો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય નારા તાલુકાના મોટી ડુગડોલ અને નાની ડુગડોલ ગામની અંદર માવજીભાઈ દેસાઈએ સભા સંબોધી હતી. નાનેરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને નારા તાલુકાના ગામે ગામે લોક ચાહના મળી રહી છે અને બોડી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહે છે, જેના ભાગરૂપે આજે તાલુકાના મોટી ડુગડોલ અને નાની ડુગડોલ ગામે ચૂંટણી પ્રચાર માટે જાહેર સભા યોજાઈ હતી. તેમાં આ બંને ગામોમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉમેદવાર માવજીભાઈ દેસાઈ, વસંતભાઈ પુરોહિત, હરજનભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ, જગદીશભાઈ પટેલ વગેરે સભામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે માવજીભાઈ દેસાઈએ સભા સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર એક એવા પ્રકારની સરકાર છે જે સંકટ સમયે લોકોની સાથે ઊભી રહેતી સરકાર છે અને ગ્રામ્ય ક્ષેત્રે રસ્તાથી લઈને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવતી સરકાર છે. તેમજ દાયરા તાલુકાના લોકો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપી જંગી બહુમતીથી વિજય બનાવવા માટે જણાવ્યું હતું. સમગ્ર વિસ્તારની અંદર અભૂતપૂર્વ સમર્થન સાંપડી રહ્યું છે. ગામોગામ લોકોના ટોળા છે, ઉત્સાહ છે, પ્રેમ છે અને લાગણીથી સમગ્ર ગ્રામજનો ખૂબ ઉત્સાહથી અમને વધાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વિકાસના મુદ્દાને લઈ અને આગળ વધી રહી છે. આવનારા સમયની અંદર આ વિસ્તારની અંદર પાણી અને રોજગારીનું કામ ભારતીય જનતા પાર્ટી કરવાની છે એ મુદ્દાને લઈ અને સમગ્ર વિસ્તારની અંદર લોકોનું જન સમર્થન સાંપડે છે અને ખૂબ જ ઝડપથી આગળ કામ વધી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય માવજીભાઈ જ્યારે તમામ ગામનો પ્રવાસ કરી રહ્યા છે એ વખતે તમામ ગામે ગામથી જે લોક સમર્થન મળી રહ્યું છે એ અભૂતપૂર્વ છે. આજ સુધી ધાનેરા વિધાનસભાની લીડ નહીં મળી હોય એટલી લીડ આ વખતે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારને મળશે. ધાનેરા તાલુકાના સિયા ગામની અંદર માવજીભાઈ દેસાઈની સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ માવજીભાઈ દેસાઈનું સ્વાગત કર્યું હતું. ધાનેરા તાલુકાના સિયા ગામે ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. આજે સિયા ગામે મળેલી સભામાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ સિયા ગામે માવજીભાઈ દેસાઈને ટેકો જાહેર કર્યો હતો. તો બીજી બાજુ સિયા ગામના વર્ષો જૂના કોંગ્રેસી આગેવાનો પણ માવજીભાઈની સભામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને સભામાં ઉપસ્થિત રહેલા વસંતલાલ પુરોહિત, ભગવાનદાસ પટેલ, હરજીભાઈ પટેલનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના જૂના કાર્યકર્તાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સભા પ્રસંગે ઉમેદવાર માવજીભાઈએ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં લોકોને વિકાસની સાથે રહેવા માટે જણાવ્યું હતું. સૌ લોકોની સાથે રહી આ વિસ્તારનું લોક કલ્યાણનું કામ, જન કલ્યાણનું કામ અને બાકી રહેલા વિકાસના કામો
સૌની સાથે કરી શકું એવું પરમાત્મા મને શક્તિ અને બુદ્ધિ આપી કે મને અહીંયા મૂક્યો છે ત્યારે આ વિસ્તારનું ભલું થાય, આ વિસ્તારના લોકોનું ભલું થાય અને આ વિસ્તારના વિકાસના કામો હું સારી રીતે કરી શકું સૌ લોકોનો સાથ અને સહકારથી, એ માટે હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ વિસ્તારના નેતૃત્વમાં છેલ્લા 22 વર્ષથી ગુજરાતની અંદર કામ કરે છે અને એનો લાભ આપણા સૌ અહીં બેઠેલા દરેક વ્યક્તિને, દરેક સમાજને અને દરેકના ગામ સુધી એનો લાભ અને યોજનાઓ એના માધ્યમથી આપણા સુધી પહોંચી. ગયા ચોમાસાની અંદર જે ભયંકર પૂર હોનારત આવી, એ સમય દરમિયાન માનવ જાતિને બચાવવાનું, માનવ જાતિને પુનઃસર્જન કરવાનું અને આફતમાંથી મદદ કરી અને પાર ઉતારવાનું કામ કાર્યકર્તા તરીકે થાય છે એ જોઈ અને આપણું દિલ પણ ગદગદ થઈ જાય છે કે એવું તો કેવું કામ કર્યું છે. દાયરા તાલુકાની અંદર આજે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલી 28 ગામોમાં ફરી ધાનેરા શહેરમાં આવી હતી. ધાનેરા તાલુકાના ગામોમાં તેમજ ધાનેરા શહેરમાં કોંગ્રેસ દ્વારા બાઇક રેલી નીકાળવામાં આવી હતી. આ બાઇક રેલી વહેલી સવારે ધાનેરા તાલુકાના રૂણી, મેવાડા, રાજોડા, આલવાડા, બાપલા, બોટ, વક્તાપુરા, વાછોલ, માંડલ, કુડી, કસળાપુરા, અનાપુર છોટા, અનાપુર ગઢ, દેઢા, રવિયા, સેરા, માલોતરા, જાડી, ભાટીપ, જડિયા, જીવાણા, થાવર અને ધાનેરા પરત આવી હતી અને ધાનેરામાં વિવિધ રસ્તાઓ પર ફરી કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ રેલીમાં કોંગ્રેસના આગેવાન બળવંતભાઈ અને બારોટ જયેશભાઈ સોલંકી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. ધાનેરા શહેરના માથાના દુખાવા સમાન રેલવે ઓવરબ્રિજ પર આજે ફરી એકવાર લાંબો ટ્રાફિક જામ થઈ જતા 2 PI અને 8 PSI તેમજ 38 કોન્સ્ટેબલો આ ટ્રાફિકને દૂર કરવા કામે લાગી ગયા હતા. ધાનેરા શહેરમાં રેલવે ઓવરબ્રિજ સાંકડો હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ લોકોના માટે માથાનો દુખાવો સમાન બની ગઈ છે. તેમાં પણ આજે ધાનેરામાં ભાજપની 2 જાહેર સભા અને 3 સામાજિક સંમેલન હોવાના કારણે ટ્રાફિકની સમસ્યાઓ બહુ જ ગંભીર બની હતી અને આ ટ્રાફિકને દૂર કરવા માટે ધાનેરામાં પુલ ઉપર 2 PI, 8 PSI, 38 કોન્સ્ટેબલ તેમજ ભાજપના આગેવાનો ટ્રાફિક દૂર કરાવવાના કામમાં લાગવું પડ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે રાજકીય પાર્ટીઓ પુલ બનાવવાના વાયદાઓ તો કરે છે, પરંતુ આ પુલ ક્યારે બનશે તેના પર સો ધાનેરાવાસીઓની નજર છે. પરંતુ આજે જે દ્રશ્યો જોવા મળ્યા, જે અત્યારે જે દ્રશ્યો તમારા ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે, તેમાં તમે જોઈ શકો છો કે 2 PI, 38 કોન્સ્ટેબલ અને 8 PSI તેમજ ભાજપના આગેવાન આ ટ્રાફિક દૂર કરવા માટે પુલ ઉપર આવ્યા છે. માવજીભાઈ દેસાઈના સમર્થનમાં ધાનેરા શહેરની અંદર આજે બ્રહ્મ સમાજનું સંમેલન યોજાયું હતું. ધાનેરા તાલુકાના વિધાનસભા 9 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને વિજય બનાવવા માટે બ્રાહ્મણ સમાજનું એક સંમેલન યોજાયું હતું, જેમાં ધાનેરા શહેર તથા ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોના ભૂદેવો પરિવાર સાથે હાજર રહ્યા હતા. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો. Thank you.
अपने बच्चों का भविष्य कितने में बेचेंगे आप? क्या कीमत लगाएंगे? एक बोतल शराब, एक बुरी गेहूं, रेडियो, टीवी, एक साड़ी या 2-4 हजार रुपए? सोच लीजिए, क्योंकि फिर आ रहे हैं वो कुछ उम्मीदवार आपका वोट खरीदने। याद रखिए, आज जो आपका वोट खरीदेगा वो कल आपको बेचेगा। इस बार एक बात तय करते हैं कि जो भी उम्मीदवार हमारा वोट खरीदने की कोशिश करेगा उसे तो हम हरगिज वोट नहीं देंगे। अपने देश का सौदा, अपने बच्चों के भविष्य का सौदा हम हरगिज नहीं करते। सच्चे को चुनेंगे, अच्छे को चुनेंगे। जय हिंद। विराम बाद पुनः आपનું સ્વાગત છે। હવે નજર કરીએ આગળના સમાચારો પર। તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી। 2-3 મહિને સે મેં ગુજરાત મે ઘૂમ રહા હું, આપસે વાતચીત હો રહી હે, આપસે મિલા, લાખો લોગો સે મે મિલા, વાતચીત કી કિસાનો સે, મજદૂરો સે, ઓર મે ઇસ ચુનાવ કો દેખ રહા હું। અબ बड़ी इंटरेस्टिंग सी बात है, सच्चाई आदमी को कैसे घेरती है। इस चुनाव में मुझे यह दिखा है, मोदी जी ने शुरुआत की कि भैया चुनाव हम नर्मदा पे लड़ेंगे, कहा कि नर्मदा के पानी पे बीजेपी चुनाव लड़ेगी। पता लगा कि गांव में नर्मदा का पानी आया ही नहीं है, नर्मदा का पानी गया टाटा नानो की फैक्ट्री में। 2-3 दिन बाद मुद्दा बदल गया, कहते हैं नहीं भैया नर्मदा पे नहीं लड़ेंगे, अब तो हम ओबीसी पे चुनाव लड़ेंगे। फिर से मतलब ढोल बजा, नाच गाना हुआ। 10 दिन बाद देखा वो भी मुद्दा नहीं चला। उसके बाद गए विकास पे, हम पिछले 22 साल के विकास पर चुनाव लड़ेंगे। वही ढोल बजे, नाच गाना हुआ, पता लगा वो भी मुद्दा नहीं चला। फिर विकास के बाद मोदी जी कहते हैं मेरे बारे में मणिशंकर अय्यर जी ने गलत बोला, चुनाव का यह मुद्दा हो जाएगा। उसके बाद आप एक बात नोट करो, इस पूरे चुनाव में नरेंद्र मोदी जी ने भ्रष्टाचार का मुद्दा नहीं उठाया है। आपने नोट किया? सब भाषण देख लो, एक भाषण में नरेंद्र मोदी जी ने भ्रष्टाचार की बात नहीं की। जानते हो क्यों? क्योंकि अमित शाह के बेटे की कंपनी ने 50,000 रुपए को 3 महीने में 80 करोड़ में बदल दिया। घूम घूम के अंत में सच्चाई ने नरेंद्र मोदी जी को घेर लिया है। और आज चुनाव हो रहा है, उनके पास सब कुछ है, हिंदुस्तान की सरकार, गुजरात की सरकार, पुलिस, आईबी, यूपी की सरकार, महाराष्ट्र की सरकार, सब कुछ है। हमारे पास, कांग्रेस पार्टी के पास सिर्फ गुजरात की सच्चाई है और कुछ नहीं। और उसके बारे में आपको मैं अभी बताऊंगा, खुल के बोलूंगा, क्योंकि जब व्यक्ति सच बोलता है वो किसी चीज के भी बारे में बोल सकता है। मगर जो प्रधानमंत्री आज हैं उनके पास सिर्फ एक चीज बची है, पूरा का पूरा चुनाव। कल भाषण किया, 60-70% अपनी ही बात की, मेरे बारे में ये बोला, वो बोला, वो बोला, वो बोला,
ये चुनाव नरेंद्र मोदी जी के बारे में नहीं है, ये चुनाव राहुल गांधी जी के बारे में नहीं है, सोलंकी जी के बारे में नहीं है, बीजेपी और कांग्रेस के बारे में नहीं है। ये चुनाव गुजरात की जनता के भविष्य के बारे में है। अब मैं थोड़ा सा पिछले 22 साल के बारे में आपको बताना चाहता हूं, जो मोदी जी अपने भाषणों में नहीं कहते हैं। साढ़े 6 लाख एकड़ जमीन, किसानों की जमीन, आपकी जमीन, बीजेपी सरकार ने आपसे छीन कर गुजरात के 5-10 सबसे बड़े उद्योगपतियों को दी। 5 गांव के नाम पढ़ता हूं, बहुत लंबी लिस्ट है, मैं 5 के नाम पढ़ूंगा। खोडा गांव, बोल गांव, कोट नोट, कोटपुरा गांव, मोतीपुरा गांव, चरल गांव, ये 5 गांव हैं जिनकी पूरी की पूरी जमीन बीजेपी सरकार ने इनसे छीनी और टाटा नैनो फैक्ट्री को दी। इनको वायदा किया था कि आपको नैनो फैक्ट्री में रोजगार मिलेगा, और आज तक इन 5 गांव में से एक व्यक्ति को नैनो फैक्ट्री में रोजगार नहीं मिला। मगर अभी और है, जितना पैसा कांग्रेस पार्टी ने पूरे देश में मनरेगा में डाला था, 35,000 करोड़ रुपया, उतना पैसा बीजेपी के लोगों ने टाटा नैनो फैक्ट्री में डाला। 33,000 करोड़ रुपए आपके उस फैक्ट्री में गए, नर्मदा का पानी उस फैक्ट्री में गया। आपको आपको रात को बिजली मिलती है और उस फैक्ट्री को 24 घंटे बिजली मिलती है। मैं आपसे छोटा सा सवाल पूछता हूं, आप गुजरात की सड़कों पर चलते हो, 33,000 करोड़ रुपए आपके गए उस फैक्ट्री में, आपने सड़क पे कहीं नैनो गाड़ी देखी है? जादू का खेल, 33,000 करोड़ रुपए आपकी जमीन, आपकी बिजली, आपका पानी, छुमंतर गायब। मजा आ गया, किसको आया मजा? 5-10 उद्योगपतियों को। दूसरा उदाहरण, 5 और गांव कच्छ में, मुंद्रा गांव, बरोली गांव, लूनी गांव, सिराचा गांव, टुंडा गांव, इन गांव की पूरी जमीन छीन ली गई। किसको दी गई? अदानी जी को दी गई। 45,000 हेक्टेयर जमीन हमारे प्रधानमंत्री जी ने अदानी जी को दिए। किस रेट पे दिए? 1 रुपया प्रति मीटर। किसकी जमीन? गुजरात के किसानों की जमीन। और मजेदार बात सुनिए, 2-3 महीने बाद अदानी जी ने वही जमीन जो उनको 1 रुपए मीटर में मिली थी, 3,000 रुपए प्रति मीटर में बेची। और किसको बेची? सरकारी कंपनियों को बेची, HPCL और IOCL को बेची। और फिर मोदी जी कहते हैं बहुत विकास हुआ। पिछले साल 1,30,000 करोड़ रुपया NDA की सरकार ने हिंदुस्तान के 10 सबसे अमीर लोगों का कर्जा माफ किया है। गुजरात का किसान दिन भर हाथ जोड़ के कहता है हमारा भी कर्जा माफ कर दीजिए, आत्महत्या करता है। और अरुण जेटली जी और हमारे प्रधानमंत्री जी कहते हैं
कि किसान का कर्जा माफ करना हमारी पॉलिसी नहीं है। क्या गलती की है गुजरात के किसान ने? क्या कमी है आप में कि हिंदुस्तान के 10 सबसे बड़े उद्योगपतियों का लाखों करोड़ रुपए माफ हो सकता है और गुजरात के किसान का एक रुपया नहीं माफ हो सकता है? क्या कमी है आप में? आप मुझे बता दो, क्या गलती की आपने? ठीक है, आप मर्सिडीज गाड़ी में नहीं घूमते हो, प्राइवेट हवाई जहाज में नहीं जाते हो, वो लोग जाते हैं, मगर आपने क्या गलती की? आपने सिर्फ देश के लिए काम किया है। मैं आपको स्टेज से कहना चाहता हूं, हमने मैं अपने मैनिफेस्टो में लिख दिया है, जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी, 10 दिन के अंदर कांग्रेस पार्टी किसान के कर्जा माफ की पॉलिसी अनाउंस कर देगी। मोदी जी ने किसानों से सही दाम देने का वायदा किया था। आप आज जानते हो यूपीए के समय कितना पैसा मिलता था, मोदी जी ने क्या वायदा किया था और आपको क्या मिलता है। मगर मैं आपको बताना चाहता हूं कि चुनाव के बाद कांग्रेस पार्टी की सरकार आपको सही दाम दिलवाएगी, और सिर्फ सही दाम नहीं दिलवाएगी, आपको पहले ही बता देगी कि इस सीजन में आपको सरकार यह दाम देने जा रही है, और वो कांग्रेस पार्टी की गारंटी होगी। आज आपको रात को बिजली मिलती है, हमारी सरकार आपको कम से कम 16 घंटे बिजली देके दिखाएगी। गुजरात की सच्चाई है कि पिछले 22 साल में पूरा का पूरा पैसा, आपका पैसा, आपकी जमीन 5-10 उद्योगपतियों को दी गई है। कल एक आंकड़ा निकला, मोदी जी की सरकार ने सिर्फ इश्तेहारों में, एडवर्टाइजमेंट्स में 3,700 करोड़ रुपए डाले हैं। तो पूरा का पूरा पैसा उनकी इमेज बनाने में और उद्योगपतियों को जाता है। हमारी सरकार आएगी तो वो पैसा जो आज 5-10 लोगों के हाथ जाता है, वो आपके स्वास्थ्य में और आपकी शिक्षा में जाएगा। आज हर माता पिता बच्चे को इंजीनियर डॉक्टर बनाना चाहते हैं, मगर अगर आप अपने बच्चों को डॉक्टर बनाना चाहते हो, इंजीनियर बनाना चाहते हो, तो गुजरात में 90% कॉलेज प्राइवेटाइज हो चुके हैं। कम से कम 10-15 लाख रुपए आपको जेब से निकालने पड़ते हैं, ये हम बंद करना चाहते हैं। हम आपके कॉलेजेस में, यूनिवर्सिटीज में सरकारी पैसा डालेंगे, आपको लगेगा कि शिक्षा आसानी से मिल रही है, और आज जो आपका 15 लाख रुपए निकलता है वो नहीं निकलेगा, मुफ्त में आपका, आपके बच्चों को शिक्षा मिलेगी। गहलोत जी बैठे हैं, राजस्थान के चीफ मिनिस्टर रहे हैं, राजस्थान में कांग्रेस पार्टी ने फ्री में दवाई और इलाज की योजना चालू की थी। गुजरात में कोई बीमार होता है, दिल का दौरा पड़ता है, कैंसर होता है, फिर से आपको प्राइवेट अस्पताल में जाना पड़ता है, एक्सरे की जरूरत होती है, एमआरआई की जरूरत होती है, तो हजारों रुपए दो, ऑपरेशन की जरूरत पड़ गई तो गरीब परिवार तो बर्बाद हो जाता है। हमारी सरकार आएगी, सरकारी अस्पतालों की फार्मेसी में आपको हम मुफ्त में दवाई दिलवाएंगे और कम से कम पैसे में हम आपका ऑपरेशन करवाएंगे। मोदी जी ने अपने भाषणों में रोजगार की बात की, पहले करते थे, आजकल उनके भाषणों में रोजगार की बात नहीं आती है। सच्चाई ने उनको एक बार
फिर घेर लिया। पहले कहा करते थे 2 करोड़ युवाओं को हर साल मैं रोजगार दूंगा, गुजरात में 30 लाख बेरोजगार युवा हैं, चाइना से हमारा मुकाबला है, चाइना 24 घंटे में 50,000 युवाओं को रोजगार देता है। कुछ समय पहले हमने मोदी जी के मंत्री से पूछा, पार्लियामेंट हाउस में पूछा, मोदी जी कितने युवाओं को देश में रोजगार देते हैं, चाइना 50,000 को देता है 24 घंटे में, मोदी जी की सरकार कितने युवाओं को देती है? उनके मंत्री कहते हैं 24 घंटे में पूरे हिंदुस्तान में 450 युवाओं को रोजगार मिलता है। मेक इन इंडिया कर लिया, स्टार्टअप इंडिया कर लिया, स्टैंड अप इंडिया कर लिया, कनेक्ट इंडिया कर लिया, और इन सब योजनाओं के बाद जो काम चाइना 2 दिन में करता है वो नरेंद्र मोदी जी की सरकार 1 साल में भी नहीं कर पाती है। इसलिए आपको नरेंद्र मोदी जी के भाषण में रोजगार के बारे में नहीं सुनाई देगा। भ्रष्टाचार के बारे में भी पहले बोलते थे, आजकल नहीं बोलते हैं। अच्छा बताइए, आपको लाइन में लगना अच्छा लगता है क्या? लाइन में खड़ा होना आपको अच्छा लगता है? पिछले साल मजा आया आपको? मजा आया बैंक के सामने खड़े होकर? मोदी जी ने पूरे हिंदुस्तान के गरीब लोगों को बैंक के सामने खड़ा कर दिया। आप लोग खड़े रहे, और जब आप खड़े थे आपने किसी सूट बूट वाले को लाइन में देखा? कोई था? प्राइवेट हवाई जहाज वाला कोई था लाइन में? नहीं। वो पता है कहां थे? वो बैंक के पीछे एसी कमरे में बैठे थे। वो पता है क्या कर रहे थे? वो अपना पूरा का पूरा काला धन सफेद में बदल रहे थे। मोदी जी ने हिंदुस्तान के सब चोरों का पैसा, काला धन सफेद में बदल दिया और आपको लाइन में खड़ा कर दिया, और फिर आपसे कहते हैं काले धन के खिलाफ मैंने बहुत बड़ा एक्शन लिया। महिलाओं ने पैसा बचाया था, आधा नोटबंदी में चला गया, उसके बाद मोदी जी कहते हैं अभी बात नहीं बनी, नोटबंदी से बात नहीं बनी, चलो 12 बजे रात को गब्बर सिंह को निकालते हैं। और जैसे शोले पिक्चर में रात को गब्बर सिंह घोड़े पे आता था, वैसे नरेंद्र मोदी जी ने पूरे देश पे गब्बर सिंह टैक्स लगा दिया। गब्बर सिंह के 5 हथियार, राइफल, पिस्टल, चाबुक, छुरी, गब्बर सिंह टैक्स के भी 5 अलग अलग टैक्स, 28% तक टैक्स। कौन देता है ये टैक्स? आप देते हो। किसके जेब से निकलता है? आपके जेब से निकलता है। हमने मोदी जी से कहा, अरुण जेटली जी से कहा, ऐसे मत कीजिए, जीएसटी लागू करिए, गब्बर सिंह टैक्स मत लागू कीजिए। तो आ हता आजना समाचारों। आवती काले फरी मळीशुं आज समय आज चैनल पर। जोता रहो न्यूज़ पॉइंट चैनल। नमस्कार।